नमस्कार मारा वाला मित्रों, स्वागत करूँ बधाने अपनी चेनल अल्पेश क्रिएशननी अंदर। तो मित्रों अत्यारे तमे अहींया गाइस जो स्क्रीन अंदर जोई रह्या छो तेवो 3D उपर आपणे तमने जबरदस्त बे ऑफरनी जे न्यू सॉन्ग होय अथवा तमारुं जे पण मनपसंद तमने जे पसंद सॉन्ग होय ते सॉन्ग तमे अहींया आगळ एड करी अने आवो 3D उपर तमारा फोटानी साथे तमे वीडियो बनावी शकशो। ठीक है, आज वीडियो तमे जोई रह्या छो तो फूल प्रोजेक्टनी अंदर हशे। तमे डायरेक्ट तमारा फोटा सेंड करी आवो वीडियो बनावी शकशो। तमारे जे सॉन्ग राखवो ते पण तमे राखी शकशो। आपणे तमने बधुं छे आगळ बतावीशुं कई रीते सॉन्ग छे ते एडिट करी शकशो। आपणे सॉन्ग लिरिक्स एटला माटे आ वीडियोनी अंदर नथी राखेला, कारण के तमारे जे पण मनपसंद तमारो जे सॉन्ग होय ते तमे आगळ एड करी शको अने ते सॉन्ग उपर तमे आवो वीडियो तमारा फोटानी साथे सहज सरळ सिम्पल रीते बनावता शीखी शको। तो वीडियो तमने पसंद आवे तो तमारा फ्रेंड मित्र साथे शेर करजो अने चेनल सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी चेनल साथे जोड़ाई दीजिए, कारण के तमे दररोज छे आवा ज वीडियो सहज सरळ सिम्पल रीते फूल प्रोजेक्टनी अंदर मळता रहेशे। तो सौथी नानको एक डेमो जोई लो। फूल डेमो तमने दररोजनी जेम टेलिग्राम चेनलनी अंदर मळी जशे, जेनी लिंक आवे डिस्क्रिप्शननी अंदर आपेली छे। उभारो उभारो, पहला चैनल सब्सक्राइब करो, पसी एडिटिंग सीखवा जाओ, अने बाजू में बेल नु बटन छे त्यानी ऊपर क्लिक कर दो। दबाई दीधो, अबे बरोबर अबे जाओ बराबर जे वीडियो जो है 3D वालो तो 3D वालो वीडियो बनाव माटे तमारे एक बे प्रोजेक्ट एड करवाना थी। एक अंदर तमने फोटा ने एवं मळशे ने एक अंदर इफेक्ट छे। तो आ बे प्रोजेक्ट तमारे कई रीते डाउनलोड करवा ते आपणे तमने बताई दीए। तो डाउनलोड करवा माटे तमारे आ रीते जे गूगल छे आपणे तेने ओपन करीशुं। तमारा फोन में जे गूगल होय तेने तमारे ओपन करवानो छे। त्यार पछी ऊपर तमने सर्च करवा माटे जे आइकन मळे, ठीक छे, जे आ रीते सर्चनो बॉक्स आवे त्यां आगळ तमारुं नाम लखवानुं અલ્પેશ ક્રિએશન 01 01, ठीक है। आ रीते तमे અલ્પેશ ક્રિએશન 01 લખશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે। આના પર તમારે ક્લિક કરી દેવાનું, જોઈ શકો રેડ કલરનો લોગો છે, અલ્પેશ ક્રિએશન 01 લખેલું છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટ છે તો ખુલીને આવશે। આ પ્રમાણે ખુલી જાય એટલે તમને અહીંયા આગળ એક નાનકડું સર્ચ કરવા માટેનું એક બીજું આઇકન આવશે વેબસાઇટની અંદર। આના પર ક્લિક કરી તમારે અહીંયા આગળ એક કોડ લખવાનો છે। તો આજનો જે કોડ છે આપણે અહીં 303 લખી દેવાના છે અને તમારે સર્ચ કરવાનું રહેશે, ઠીક છે। આ જે કોડ છે તમને થંબનેલ ઉપર પણ લખેલો જોવા મળી જશે, 303 303 લખી તમે જેવું સર્ચ કરશો એટલે અહીં આગળ જે પહેલી પોસ્ટ આવી ગઈ અહીં આગળ લખ્યું પણ છે જો 303, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં આગળ તમે જેવું ક્લિક કરશો આ રીતની પોસ્ટ ઓપન થઈને આવી જશે, અને છે ઉપર તરફની તરફ કરી તમારે થોડુંક નીચે જવાનું છે। આવી તમે થોડુંક નીચે જશો તમને એક લખેલું જોવા મળશે, જો ફૂલ પ્રોજેક્ટ આ એક પ્રોજેક્ટ થઈ ગયો, ત્યાર પછી નીચે તમને લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ 2, ઠીક છે। તો આ રીતે તમારે એક પ્રોજેક્ટ અહીંયા હશે અને એક પ્રોજેક્ટ અહીંયા આગળ છે, તો આ બે પ્રોજેક્ટને તમારે અલર્ટ મોશનની અંદર એડ કરી લેવાના છે એક પછી એક, ઠીક છે। એડ કરવા માટે બસ તમારે ખાલી પ્રોજેક્ટ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે, ડાયરેક્ટ અલર્ટ મોશનની અંદર ઓપન થઈને આવી જશે। તો આ પ્રમાણે તમારે બે પ્રોજેક્ટને અહીંયા આગળ એડ કરી લેવાના છે। એડ કરી લો એટલે તમારે ઇનપુટનું બટન આવશે, આના પર ક્લિક કરી આ રીતના બે પ્રોજેક્ટ તમારે એડ કરી દેવાના। ત્યાર પછી તમારે શું કહેવાનું છે, જ્યારે પ્રોજેક્ટ 2 લખેલું આવશે આના પર તમારે ક્લિક કરી દેવાનું, ઠીક છે। સૌપ્રથમ તમને જે પ્રોજેક્ટ 2 લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ પ્રમાણે છે પ્રોજેક્ટ ઓપન થઈને આવશે। હવે અહીંયા આગળ તમને એક પ્લસનું આઇકન જોવા મળી જશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી ઓપ્શન આવશે સિલેક્ટ ઓર લેયર્સ, ઠીક છે, પેલો જે ઓપ્શન દેખાય છે તમને એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। આ રીતે સિલેક્ટ થઈ ગયું બધું। હવે બીજી વાર તમારે તે જ આ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, અને અહીંયા આગળ નીચે ઓપ્શન આવશે કોપી, ઠીક છે, આ બધી લેયર જે એટલી પણ છે તે બધી કોપી કરવાની છે આપણે। તો કોપી ઉપર ક્લિક કરી અહીંયા આગળ આપણે બેક દબી દઈશું, આ રીતે બહાર આવી જવાનું છે, અને જે આ ફોટાવાળો પ્રોજેક્ટ તમને દેખાઈ રહ્યો છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ ક્લિક કર્યા પછી અહીંયા આગળ પણ તમને આ જે પ્લસનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી તમને અહીંયા નીચે ઓપ્શન આવશે પેસ્ટ 11 લેયર્સ, ઠીક છે, 11 લેયર્સ પેસ્ટ કરવાની છે, તો આપણે તેને પેસ્ટ અહીંયા આગળ કરી દઈશું। આ પ્રમાણે લેયર્સ અહીંયા આગળ પેસ્ટ થઈ ગઈ છે। હવે જો તમને આ સોંગ પસંદ ન હોય, તમારે સોંગ ચેન્જ કરવું હોય તો તમે કરી શકશો। તેના માટે તમને જે ઉપર મ્યુઝિક દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી તમને અહીંયા આગળ ડિલેટનું બટન મળી રહ્યું છે, તેના પર ક્લિક કરશો આ મ્યુઝિક છે ત્યાંથી ડિલેટ થઈ જશે, અને તમારે બીજું મ્યુઝિક એડ કરવા માટે જે પ્લસનું આઇકન છે તેમાં જઈ અહીંયા આગળ ઓપ્શન આવશે ઓડિયોનો, એના પર ક્લિક કરી તમારી પાસે જે પણ મ્યુઝિક હોય તે તમે અહીંયા આગળ એડ કરી શકશો, ઠીક છે। ત્યાંથી આપણે અત્યારે કોઈ પણ એક મ્યુઝિક લઈ લઈએ છીએ, આ આપણે મ્યુઝિક અહીંયા આગળ એડ કરી લીધું છે। હવે તમારે વિડીયોના એન્ડ સુધી જવાનું છે, આ જે મ્યુઝિકની સાઇઝ વધારે લાંબી હોય તો તે સાઇઝ તમારે થોડી કટ કરવાની રહેશે, ઠીક છે। તો ત્યાંથી આપણે વિડીયોના એન્ડમાં આવી જઈએ છીએ, ઠીક છે। આપણે જે ઇફેક્ટ છે તે જ્યાં સુધીની છે જો છો 22 સેકન્ડ છે, અને મ્યુઝિકની સાઇઝ છે આપણે 23 સેકન્ડની, તો અહીંથી આપણે પાસેનું જેટલું પણ મ્યુઝિક છે તેને કટ કરી દઈએ આ પ્રમાણે, ઠીક છે।
तो जो आ प्रमाण आप आग वीडियो से आटलो रेडी थी गये। हवे आपणे अहींया फोटा ने सेंज करवाना छे। तो फोटा सेंज करवा माटे तमारे शुं करवानुं छे, आ रीते उपरनी तरफ करी देवानुं छे। हवे नीचे तमने अहींया आगळ एक फोटो दिखाई जे तमने अहींया आगळ स्क्रीननी अंदर देखाई रह्यो छे, तेज फोटो तमने अहींया आगळ पण जोवा मळी रह्यो छे। तो आ फोटाने सेंज करवा माटे तमारे शुं करवानुं, फोटा पर क्लिक करी देवानुं छे। क्लिक करशो नीचे आ जे बधा ऑप्शन आवशे, आ बधा ऑप्शननी अंदर तमने एक ऑप्शन मळशे कलर एंड फील लखेलुं, आ जे कलरनुं आइकन छे एना पर तमारे क्लिक करी देवानुं छे। क्लिक करशो नीचे आ जे लाइन आई गई छे तेना पर तमारे क्लिक करवानुं छे। लाइन पर तमे जेवुं क्लिक करशो एटले आ प्रमाणे छे, ते खुलीने आवी जशे। हवे तमारे शुं करवानुं, तमारा फोटा जे पण यूज करवो होय तेनुं बेकग्राउंड रिमूव करी लेवानुं छे। जो ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા શીખવું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં આગળ જઈને તમે શીખી શકશો ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે કેવી રીતે રિમૂવ કરવું। તો અહીંયાથી આપણે તમને કોઈ પણ એક ફોટો છે જે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી એડ કરી અને બતાવીએ છીએ જે આ પ્રમાણે આપણે અહીંયા આગળ એક ફોટો એડ કરી લીધો છે। હવે આ ફોટાને તમારે કાંઈ પણ સેટ કરવું હોય તો તમે જે ટપકું દેખાડ્યું છે આ રીતે ફોટાને અહીંયાથી ઉપર નીચે કરી શકો છો, ઠીક છે। ત્યાર પછી મોટો કરવું તો વચ્ચેનું જે ટપકું છે ત્યાંથી આ ફોટાને આ રીતે મોટો પણ કરી શકો। तो यहाँ आप फोटो से एड कर दीजिए, त्यार पछी तमारे आगे जवानुं छे। आवी रीते आज पहलो फोटो पूरा थशे अने यहाँ आगे तमे जोशो कि आ बीजो फोटो आवी गयो छे। तो आ बीजा फोटा पर तमारे क्लिक करी देवानुं छे। क्लिक कर्या पछी जे कलर अने फील लखेलो आवे तेना पर क्लिक करी देवानुं छे। अने आ जे नंबर लखेलो आवी गयो ए नंबर उपर तमारे क्लिक करी यहाँ आगे तमारे बीजो कोई पण फोटो छे होय तमारी पासे ते तमारे लई लेवानो छे, ठीक है। अहींथी आपणे फोटो सिलेक्ट कर्यो, प्लस ना आइकन पर क्लिक करशुं। आ रीते आपणो फोटो अहींया आगे जो डायरेक्ट सेट थई गयो, सेट न थयो आना पर क्लिक करी आज तमे टपका देखाय अहींथी फोटाने सेट करी शको छो। त्यार पछी तमारे आगळ जवानुं छे। आगळ जशो एटले तमने अहींया आगळ बीजो फोटो छे ते जोवा मळी जशे। आ फोटा पर तमारे क्लिक करी देवानुं छे। क्लिक कर्या पछी नीचे ऑप्शन आवशे कलर एंड फील, एना पर क्लिक करी आ जे लाइन छे लाइन नंबर छे एना पर तमारे क्लिक करी देवानुं छे। त्यार पछी तमारे अहींथी बीजो फोटो तमारी पासे जे पण होय ते तमारे सिलेक्ट करी लेवानो रहेशे। તે તો આપણે નીચેથી કોઈ પણ એક ફોટો છે ત્યાં આગળ સિલેક્ટ કરી અને તમને બતાવી દઈએ, જે તમારી પાસે જે પણ ફોટા હોય તમે ત્યાં આગળ યુઝ કરી શકો। અહીંથી આપણે આ ફોટો સિલેક્ટ કર્યો, પ્લસના આઇકન પર ક્લિક કરીશું તો આ રીતે આપણે ફોટો છે ત્યાં આગળ સેન્ડ થઈને આવી ગયો છે। ત્યાર પછી હવે એક લાસ્ટ ફોટો આપણે સેન્ડ કરવાનો છે, આગળ જશું એટલે તમને ત્યાં આગળ છે તે ફોટો જોવા મળે છે। જો અહીંયા આગળ તમને આ ફોટો દેખાઈ રહ્યો છે, આ ફોટા પર તમારે ક્લિક કરી આજે કલરની ફીલ લખેલું આવી રહ્યું છે એના પર ક્લિક કરી આજે નંબર આવી ગયા નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। અને અહીંયા આગળ તમારે જે પણ ફોટો રાખવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાંથી આપણે નીચેથી કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી તમને બતાવી દઈએ, જ્યાંથી આપણે ફોટો રાખી દો જોશો કે સાઈડમાં આપણો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી ગયો છે। હવે તમે અહીંથી વિડીયોને પ્લે કરશો તો તમને કાંઈ પણ ઇફેક્ટ છે તે શો નહીં થાય, ઠીક છે। તો ઇફેક્ટને શો કરવા માટે તમારે શું કરવાનું છે તો ખાસ ધ્યાન રાખજો, અહીં તમને એક બોક્સ દેખાઈ રહ્યું છે, આ જે પ્લસનું આઇકન તેની બાજુમાં બોક્સ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી અહીંયા એક ઓપ્શન આવશે કેમેરો દોરેલો આવશે, એના પર તમારે ક્લિક કરવાનું છે। આ જો ગ્રીન ટીકમાં આવી જવું પડે, પહેલાં આવું હશે ત્યાર પછી આ ગ્રીનમાં આવશે। હવે તમે અહીંથી વિડીયોને પ્લે કરશો એટલે તમારે ઇફેક્ટ છે સ્ટાર્ટ થઈ જશે, ઠીક છે। તો ખાસ તમારે આજે ગ્રીન કલરનું ટીક આવી રહ્યું છે તેને તમારે કરી દેવાનું છે। હવે આ પ્રમાણે તમારો વિડીયો બની અને આવી જશે, જે પણ તમે સોંગ રાખ્યું છે તેની ઉપર તમારો આવી રીતે વિડીયો બની જશે, એ જો તમારે આવી રીતે ફોટા હોય તે કટ થતા હોય તમારે શું કરવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું અને ફોટાને સેવ નાનો કરી અહીંયા આગળ આવી રીતે રાખી દેવાનો છે, ઠીક છે। હવે અહીંથી પાછળથી મેં જાઓ તો પાછળથી પણ તમને જે આ પહેલો ફોટો છે તેનો કટ થઈ રહ્યો છે તેને પણ આપણે સેવ સાઈઝ નાની અથવા નીચેની તરફ લઈ લઈએ। આ પ્રમાણે તમારે વિડીયો બનાવી લેવાનો છે અને વિડીયોને સેવ કરવા માટે ઉપર શેરનું જે આઇકન આવે છે, ઠીક છે, અહીંયા આગળ તમને શેરનું આઇકન મળી જાય તેના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર તમારે ક્લિક કરવાનું, તમારો વિડીયો સેવ થઈને આવી જશે। તો વિડીયો પસંદ આવે બનાવવાની રીત પસંદ આવે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, વધારે આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। મળશું એક નવા વિડીયોની અંદર, ચેનલ જી ગુડ બાય।